नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन लेक्चर में आपनो स्वागत छे। एसवी में आपणे छेला लेक्चर में विभाग नंबर 2 चेप्टर नंबर 3 तेना विशे वात करी थी। त्यार पछी हवे आपणे जे वात करवानी छे ते छे विभाग नंबर 1 में चेप्टर नंबर 4 वाणिज्यक पत्रनुं स्वरूप। आपणे पहेला विभाग में 3 चेप्टर पूरा कर्या छे, जेमां आपणे छेल्ले वाणिज्यक पत्र माटे वाणिज्यक पत्रनो बाह्य देखाव केवो होवो जोईए तेना विशे वात करी थी कि भाई कागळनी पसंदगी कई रीते करवी, टाइपिंग कई रीते करवू, हासियो गड़ी अथवा सळ अने परबीडियुं कई रीते पसंद करवू, कई रीते तेना पर लखाण करवू, आ रीते आपणे पत्रनी वात करी छे। तो आजे एनाथी आगळ आपणे के वाणिज्य पत्रनुं स्वरूप केवुं होवुं जोईए तेना विशे वात करवानी छे चेप्टर नंबर 4। एमां आपणे ई वस्तु जोवानी छे के तमारे वाणिज्यक पत्र ज्यारे लखो त्यारे कई कई वस्तु जरूरी छे, कई कई वस्तु कई रीते लखाय छे। अत्यार सुधी तमे जे भण्या छो ए अरजी लखनमां तमने ख्याल हशे के कई रीते पत्र लखाय छे, परंतु आपणे वाणिज्यिक ज्यारे पत्र लखीए त्यारे कई रीते लखाय छे तेना विशे डिटेल आपणे जोवानी छे। तो जोईए, सौथी पहेला आपणे थोड़ीक तमने प्रस्तावना आपी छे। तो प्रस्तावनामां वात करीए, वाणिज्यिक पत्रना लखाणनी विविध शैलीओ छे। आ शैलीओ पैकी फूल्ली ब्लॉक फॉर्म अने मॉडिफाइड ब्लॉक फॉर्म विशेष रीते वपराय छे। એટલે કે વાણિજ્યક પત્રની લખવાની ઘણી બધી સ્ટાઇલ છે, ઘણી બધી શૈલી છે, પરંતુ તેમાંથી આપણે મોટા ભાગે કઈ વપરાય છે તો કે બે જ છે, ફૂલ્લી બ્લોક ફોર્મ અને મોડિફાઈડ બ્લોક ફોર્મ। આ બંને વિશે આપણે વાત કરી હતી કે સરનામું તારીખ કઈ જગ્યાએ લખાય છે, બંનેમાં કઈ વસ્તુથી અલગ પડે છે। વાણિજ્યક પત્રના કેટલાક લક્ષણો કે જે પત્રને અર્થસભર બનાવે છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે। બીજું આપણે એ વસ્તુ પણ જોઈ હતી કે વાણિજ્યક પત્રના અમુક લક્ષણો છે કે જે પત્રને અર્થસભર બનાવે, કે અર્થસભર એટલે એનો મતલબ શું કે સારો બનાવે। તો આવા લક્ષણો પણ આપણે જોયા હતા કે જો તમારે પત્ર વ્યવહારને અસરકારક બનાવવો હોય તો કઈ રીતે ધ્યાનમાં કઈ આગળ જોઈએ આપણે। તે ઉપરાંત પત્ર જ્યારે હાથમાં આવે ત્યારે સૌ પ્રથમ તેના બાહ્ય દેખાવ ઉપર તરફ ધ્યાન ખેંચાય છે, તેથી તેના બાહ્ય દેખાવને આકર્ષક બનાવનારી 6 બાબતો કે જેનો ઉલ્લેખ પ્રકરણ 3માં કરવામાં આવ્યો છે। એટલે કે પત્ર તમારો જ્યારે હાથમાં આવે ત્યારે એનો સૌથી પહેલાં તો કયો બાહ્ય દેખાવ આપણે જોવાનો, જે વ્યક્તિને પત્ર આપણે મોકલીએ છીએ તો તેના હાથમાં પત્ર આવશે તો કયું કેના પર ધ્યાન જશે, પરબીડિયા ઉપર એટલે કે બાહ્ય દેખાવ ઉપર। તો જે આપણે આગળના ચેપ્ટરમાં હમણાં જે પ્રકરણ નંબર 3માં ભણ્યા હતા કે 6 વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી પડે તેના વિશે કાળજી લેવી જોઈએ। આમ પત્ર દેખાવમાં સારો હોય અને યોગ્ય રીતે લખાયેલ હોય તો વાણિજ્યક સંચારની પ્રક્રિયા ફળદાયી બને। એટલે કે જો આ રીતે તમે આ બધી જ બાબતોનું ધ્યાન રાખ્યું હોય, તેના લક્ષણો અથવા બીજી આપણે જે બાબતોની વાત કરી છે બાહ્ય દેખાવની, તેનું તમે ધ્યાન રાખ્યું હોય તો તમારો વાણિજ્યક પત્ર વ્યવહાર કેવો બને તો કે સફળ બની શકે છે। આ ઉપરાંત વાણિજ્યક પત્રનો ઢાંચો, માળખું, સ્વરૂપ એ પણ ખૂબ અગત્યનું પાસું છે। એટલે કે આ વસ્તુ તો છે જ તે, પણ એની સિવાયની વસ્તુ તેનું જે સ્વરૂપ છે, એનો ઢાંચો છે, એ પણ કેવો છે તો કે ખૂબ અગત્યનો છે। વાણિજ્યક પત્રના બધા જ ભાગની ગોઠવણી જે તે ક્રમ અનુસાર થાય તો જ પત્ર અર્થસભર બને અને વાંચનાર પર ધારી અસર ઊભી કરી શકે। એટલે કે વાણિજ્યક પત્ર જ તમે લખો તો તેના જે બધા જ ભાગ છે, અલગ અલગ ભાગ, તારીખ હોય, સરનામું હોય, વિષય હોય, આ બધા જ ભાગ કેવી રીતે ગોઠવવા જોઈએ તો કે ક્રમ પ્રમાણે, તો જ એ પત્ર તમારો અર્થસભર બને। આ વિવિધ ભાગ પૈકી કેટલાક ભાગ કાયમી એટલે કે રેગ્યુલર પાર્ટ એટલે કે નિયમિતપણે અથવા તો ફરજિયાતપણે પત્રમાં સામેલ હોવા જોઈએ, જ્યારે કેટલાક ભાગ પ્રસંગોપાત એટલે કે જ્યારે તેમની જરૂર હોય ત્યારે જ તેમનો પત્રના માળખામાં સમાવેશ થાય છે। આ ભાગને મરજિયાત ભાગ અથવા જરૂર મુજબ સમાવેશ કરાતા ભાગ પણ કહી શકાય છે। એટલે શું કીધું કે ભાઈ અમુક ભાગ કેવા હોય છે પત્રમાં, તો કે કાયમી હોય છે, ફરજિયાત કે તમારે એને લખવા જ પડે, જેમ કે તારીખ છે તો તારીખ છે એ કાયમી ભાગમાં આવે છે, કારણ કે તારીખ ન લખો તો પત્રને કઈ તારીખે મોકલો ખ્યાલ આવતો નથી, પત્ર છે તારીખ છે। તો આ રીતે ઘણા બધા ભાગ એવા હોય છે કે પત્રમાં ફરજિયાતપણે લખવા પડે છે, જ્યારે અમુક ભાગ કેવા હોય છે તો કે મરજિયાત હોય છે, કે જેની તમારે જરૂરિયાત હોય તો જ લખવાના હોય છે। તો આપણે આ ચેપ્ટરમાં એ વસ્તુ ભણવાની છે કે કયા કયા ભાગો ફરજિયાત છે અને કયા ભાગ મરજિયાત છે। તો આગળ આપણે વાત કરીશું કે કયા કયા ભાગ આપણે ફરજિયાત લખવા પડે। આમ વાણિજ્યક પત્રના સ્વરૂપમાં સમાવેશ થતા તમામ ભાગોને બે ભાગમાં વહેંચી શકાય છે, કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ। એટલે કે આ રીતે આપણે જોઈએ હવે આગળ કે ભાઈ કયા એવા ભાગ છે કે તમારે પત્રમાં ફરજિયાતપણે લખવા પડે, કાયમી ભાગ કોને કહેવાય છે અને પ્રસંગોપાત ભાગ કયા
આપણે ફરજિયાત લખવા પડે તેવા અને ન લખીએ તો પણ પત્રમાં ચાલે તેવા ભાગ વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં છે વાણિજ્યક પત્રના કાયમી ભાગો. વાણિજ્યક પત્રનું નિયત પૂર્વ નિર્ધારિત સ્વરૂપ જાળવવું જરૂરી છે. એ મુજબ શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છાદર્શક સમાપન અને સહી એટલે કે હસ્તાક્ષર જેવા કાયમી ભાગ તેના નિયત ક્રમમાં અને નિયત સ્થાને લખાય તેની સંપૂર્ણ કાળજી લેવાવી જોઈએ. એટલે કે વાણિજ્યક પત્રોમાં એનું જે ચોક્કસ ફોર્મેટ છે, પૂર્વ નિર્ધારિત એટલે કે નક્કી કરેલું જે ફોર્મેટ છે એ તમારે જાળવવું ખૂબ જરૂરી છે. તો એ ફોર્મેટ મુજબ એમાં શીર્ષક હોય, તારીખ હોય, આંતરિક સરનામું હોય, સંબોધન હોય, પત્રનો મુખ્ય ભાગ હોય, છેલ્લે સિગ્નેચર હોય, સમાપન હોય. તો આ બધી વસ્તુ એવી છે તો ક્રમ પ્રમાણે વ્યવસ્થિત લખાવી જોઈએ. આડાવળી નહીં, એના જે ક્રમ છે એ ચોક્કસ પ્રમાણે ક્રમમાં જ લખાવી જોઈએ તો તમારો જે પત્ર છે એ વ્યવસ્થિત લાગે. ત્યારબાદ એમાંનો એક પણ ભાગ બાકાત રહે તો સ્વરૂપની દ્રષ્ટિએ પત્ર ખામીભર્યો ગણાય. એટલે કે આ ભાગ જે છે એમાંથી જો એક પણ ભાગ લખાયેલો ન હોય તો પત્ર કેવો ગણાય? તો કે ખામી ભરેલો પત્ર છે તેવું કહી શકાય છે. વાણિજ્યક પત્રમાં નિયમિતપણે સમાવાતા ભાગની નમૂના સાથે સમજૂતી. તમને જે અહીંયા ભાગ આપ્યા છે કે ભાઈ વાણિજ્યક પત્રમાં કાયમી ભાગ કયા કયા છે એની તમને સમજૂતી આપી છે ફોર્મેટ સાથે કે ભાઈ એટલા તો પત્રમાં ફરજિયાતપણે લખવા પડે. તો જોઈએ આપણે કયા કયા ભાગ છે. તો સૌથી પહેલું છે શીર્ષક. શીર્ષક કઈ જગ્યાએ લખાય છે? તો કે હેડિંગ, જો મેઇન જગ્યાએ, એને હેડિંગ પણ તમે કહી શકો છો. તમને અહીંયા જો શીર્ષકનું બોક્સ આપેલું છે કે શીર્ષક તમારે ફરજિયાત લખવું પડે. એટલે કે જે લખનાર વ્યક્તિ છે તેનું નામ, જે પેઢીનું નામ, તેને આપણે શું કહીએ છીએ? શીર્ષક. ત્યારબાદ છે તારીખ. તો તારીખ પણ કેવી છે? ફરજિયાત. તો ફરજિયાત ભાગમાં તારીખ કે ફરજિયાત તમારે તારીખ તો લખવી જ જોઈએ. ત્યારબાદ છે આંતરિક સરનામું. આંતરિક સરનામું એટલે કોનું સરનામું? તો કે જે પેઢી લખનાર છે તે, સોરી, મેળવનાર છે તેનું, જે પેઢીને આપણે મોકલીએ છીએ, પત્ર મોકલીએ છીએ તેનું સરનામું. ત્યારબાદ છે સંબોધન. સંબોધન આપણે ઘણીવાર એનાથી સેજ નીચે એટલે કે વિષય લખાય તો એનાથી એક લાઇન મૂકીને, તો ત્યારબાદ સંબોધન એટલે કે શ્રીમાન, માનનીય સાહેબ શ્રી, આવા જે આપણે શબ્દો લખીએ છીએ તે છે સંબોધન. ત્યારબાદ પત્રનો મુખ્ય ભાગ. જો તમને અહીંયા લાઇન કરીને આપેલું છે કે પત્રનો મુખ્ય ભાગ. ત્યારબાદ છે પત્રનો મુખ્ય ભાગ કે જેમાં તમારે પેરેગ્રાફ સ્વરૂપે કઈ વસ્તુ માટે પત્ર લખ્યો છે તે દર્શાવવાનું હોય છે. પ્રથમ પેરેગ્રાફ, મધ્ય અને ત્યારબાદ અંતિમ ફકરો, એટલે કે ત્રણ ફકરામાં અલગ અલગ પેરેગ્રાફમાં તમારે દર્શાવવાનું હોય છે. ત્યારબાદ છે શુભેચ્છા દર્શક સમાપન કે જે સિગ્નેચરની ઉપરની લાઇનમાં લખાય છે, અને છેલ્લે સહી. તો આ જે પાર્ટ છે એટલા પાર્ટ તમારે કાયમી ભાગમાં ફરજિયાતપણે લખવા પડે. હવે તમને જુઓ એ બધા જ પાર્ટ થિયરીમાં એક પછી એક આગળ થિયરીમાં વ્યવસ્થિત સમજાવ્યું છે કે શીર્ષક કઈ રીતે લખાય છે. એના પછીનો જે પોઈન્ટ હતો કે વાણિજ્યક પત્રના પ્રસંગોપાત ભાગ, તે આપણે આગળ જોશું, કારણ કે તેની થિયરી જ્યારે ભણીએ ત્યારે આપણે જોશું. અત્યારે આપણે જોઈએ થિયરીમાં કે વાણિજ્યક પત્રમાં જે નિયમિત ભાગ છે તે કઈ રીતે લખાય છે. બરાબર, તો સૌથી પહેલું એમાં જોઈએ આપણે આગળ કે વાણિજ્યક પત્રમાં નિયમિતપણે સમાવતા ભાગની વિસ્તૃત ચર્ચા કે વ્યવસ્થિત હવે જોવાના છે કે ભાઈ શીર્ષક છે તો શીર્ષક કઈ રીતે લખાય, તારીખ કઈ રીતે લખાય છે. તમે અત્યાર સુધી જે લખતા હતા તમે ચોક્કસ ફોર્મેટમાં નથી લખેલું, અત્યાર સુધી જે પત્ર લખ્યા એ ફોર્મેટમાં લખેલા નથી. તો હવે આપણે એ વ્યવસ્થિત કઈ રીતે લખાય છે તેના વિશે વાત કરીએ. તો સૌથી પહેલું છે શીર્ષક, જેને આપણે ઇંગ્લિશમાં હેડિંગ એવું કહીએ છીએ. વાણિજ્યક પત્રના મુખ્ય ભાગ પૈકી આ પહેલો ભાગ પત્ર દ્વારા સંસ્થા કે પેઢીની ઓળખ પૂરી પાડવાનું કામ કરે છે. એટલે કે સૌથી જો પહેલો ભાગ હોય પત્રનો તો એ કોણ છે? તો કે શીર્ષક છે. તો એ જે શીર્ષક છે એ કોઈ પણ સંસ્થા હોય અથવા પેઢી હોય એની શું પૂરી પાડે? તો કે ઓળખ પૂરી પાડે છે. પત્રની શરૂઆત આ ભાગથી થાય છે. કેટલીક સંસ્થાઓ કે પેઢીઓ પોતાના છપાવેલા લેટર પેડ ઉપર પત્ર મોકલાવે છે. એટલે કે પત્રની જે શરૂઆત છે એ આ ભાગથી જ થાય છે. અને ઘણી બધી સંસ્થાઓ શું કરે છે? તો કે પોતાને જે લેટર પેડ હોય એના પર છપાવેલો, લેટર પેડ છપાવેલો હોય કે જેમાં ઉપર હેડિંગમાં પોતાનું સંસ્થાનું નામ, પેઢીનું નામ, સરનામું, મોબાઈલ નંબર આ બધી વસ્તુ લખેલી હોય છે. આ લેટર હેડમાં પેઢીનું કે સંસ્થાનું નામ, મેં તમને વાત કરી એમ કે છે, લેટર હેડમાં છપાવેલું કઈ રીતે હોય? તો કે પેઢીને અથવા સંસ્થાનું નામ હોય, તેમના વ્યવસાયનો પ્રકાર,
તેમનું પત્રવ્યવહારનું સરનામું, આ ઉપરાંત તેમના અન્ય સરનામા વિષયક માહિતી જેવી કે ઇમેલ, ટેલિફોન, ફેક્સ કે વેબસાઇટનો સમાવેશ થાય છે. એટલે કે આ બધી વસ્તુ કેવી હોય છે, છપાવેલી હોય, તૈયાર હોય છે. પેઢી કે સંસ્થાનું આગવું પ્રતીક તથા ચિહ્ન જેને આપણે લોગો કહીએ છીએ તેનો પણ સમાવેશ અહીં થાય છે. એટલે કે કોઈ એ પેઢીનો જે સિમ્બોલ હોય છે તો સિમ્બોલ પણ લેટર હેડમાં છપાવેલો તૈયાર હોય છે. બીજું ઈમેલ હોય, મોબાઈલ હોય, એનો ફેક્સ નંબર હોય, તો આ બધી વસ્તુ એને શું હોય, છપાવેલી તૈયાર હોય. ઉપરોક્ત સર્વે બાબતો તેમના નિયત સ્થાન ઉપર રજૂ કરવામાં આવે છે. સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં કાગળની વચ્ચે લખવામાં આવે છે. એટલે કે જે પેઢી છે તેનું નામ એ કઈ રીતે લખે છે, તો કે મોટા અક્ષરે કાગળની વચ્ચે. ત્યારબાદ તેની ડાબી કે જમણી તરફ લોગો છાપવામાં અથવા ઉપસાવવામાં આવે છે. એટલે કે ડાબી અથવા જમણી બાજુ શું હોય, તો કે એનો જે સિમ્બોલ હોય તે પેઢીનો જે સિમ્બોલ હશે, લોગો હશે, તે એણે છાપેલો તૈયાર હશે. સામાન્ય રીતે પત્ર કાળા અથવા ભૂરા રંગના અક્ષરોમાં લખાય છે, પરંતુ પેઢીનું નામ અલગ રંગથી લખી શકાય. એટલે કે મોટાભાગે જે વાણિજ્ય પત્ર આપણે લખીએ છીએ તો કઈ રીતે લખાય છે, તો કે કાળા અક્ષર અથવા ભૂરા અક્ષર. પરંતુ ક્યારેક પેઢીનું નામ લખવા માટે કઈ રીતે ઉપયોગ કરે છે, તો કે અલગ રંગનો ઉપયોગ કરે છે. વાણિજ્ય પત્રમાં સરનામું લખવા માટે સામાન્યપણે ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાના ક્રમને અનુસરવામાં આવે છે. એટલે કે પહેલાં સરનામાના પહેલાંનો દુકાનનો નંબર, ત્યારબાદ મકાન અથવા બિલ્ડિંગ અથવા કોમ્પ્લેક્ષનું નામ. એટલે કે જ્યારે તમે વાણિજ્ય પત્રનું હેડિંગ લખો, સરનામું લખો, ત્યારે કઈ રીતે લખાય છે એનો તમને ક્રમ આપ્યો હશે કે સૌથી પહેલાં શું લખવાનું, તો કે એનો જે દુકાનનો નંબર હોય તે, ત્યારબાદ તો કે મકાન અથવા બિલ્ડિંગનું અથવા કોમ્પ્લેક્ષનું નામ હોય તો તે, ત્યારબાદ વિસ્તારનું નામ, ત્યારબાદ જે તે વિસ્તારનો પોસ્ટ ઓફિસ અંતર્ગત આવતો હોય તેનું નામ, અને ત્યારબાદ શહેર અથવા પિનકોડ લખવામાં આવે છે. એટલે કે સૌથી પહેલાં દુકાનનું એનો પ્લોટ નંબર હોય, દુકાન નંબર હોય તે, ત્યારબાદ મકાન અથવા બિલ્ડિંગ નંબર, ત્યારબાદ તો કે જે પોસ્ટ ઓફિસમાં આવે છે તેનું નામ, ત્યારબાદ તો કે એના મેઇન વિસ્તારનું નામ, અને છેલ્લે શહેર અને પિનકોડ. આ રીતે ક્રમ પ્રમાણે વ્યવસ્થિત લખવાનું હોય છે. જો તમને નીચે એક ઉદાહરણમાં આપ્યું છે કે 10 એટલે શું હોય છે, એનું બેટર હોમ એપ્લાયન્સ એનું નામ છે, બરાબર. ત્યાર પછી જો 10 નંબર લખ્યો છે તો એનો મકાન પેઢીનો નંબર હશે, દુકાન નંબર. ત્યાર પછી તો કે વિનિત ચેમ્બર્સ, ST બસ સ્ટેન્ડની પાછળ, અને બારડોલી, અને પિનકોડ આપ્યો છે. તો આ રીતે તમારે વ્યવસ્થિત સરનામું દર્શાવવું જોઈએ. ત્યારબાદ આગળ, ક્યારેક શહેરના નામને મોટા અક્ષરોમાં લખવામાં આવે છે. આ ઉપરાંત અન્ય વિગતો જેવી કે ટેલિફોન નંબર, ફેક્સ નંબર, ઇમેઇલ એડ્રેસ કે વેબસાઇટ અંગેની માહિતી ડાબી કે જમણી બાજુએ રહેતી જગ્યામાં વ્યવસ્થિતપણે ગોઠવીને મૂકવામાં આવે છે. એટલે કે બાકીનું જે વસ્તુ લખવાની હોય છે, ઇમેઇલ હોય, મોબાઈલ નંબર હોય, ટેલિફોન નંબર, તો આ વ્યવસ્થિત રીતે ડાબી અથવા જમણી બાજુ જ્યાં જગ્યા હોય ત્યાં વ્યવસ્થિત ગોઠવીને લખવામાં આવે છે. આ રીતે પહેલો ફરજિયાત ભાગ શીર્ષક, જે ઘણી બધી માહિતી પૂરી પાડે છે અને છતાં કાગળનો 1/5 કરતાં પણ વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવી જોઈએ. ક્યારેક સંદર્ભ નંબરનો આ ભાગમાં સમાવેશ થાય છે. એટલે કે શીર્ષક છે કેવું છે પત્ર માટે, તો કે ખૂબ મહત્વનું, પરંતુ વધારે કાગળનો જે 1/5 ભાગ, એટલે કે મોટાભાગનો ભાગ લઈ ન લે. અડધા પેજમાં તમે પત્ર લખતા હોય તો કાગળના અડધા પેજમાં ખાલી શીર્ષક જ લખો તો એવું થઈ જાય નહીં, એની પણ તકેદારી તમારે રાખવી જોઈએ. તો આ સૌથી પહેલો ભાગ તો એ કયો છે, તો કે શીર્ષક. હવે જો તમને ઉદાહરણમાં આપ્યા છે, બે ઉદાહરણ આપ્યા છે કઈ રીતે લખાય છે. શીર્ષક કોને કહેવાય છે, ફરીવાર આખું કહીધું છું. શીર્ષક એટલે શું, તો કે હેડિંગ. હેડિંગ એટલે શું, તો કે એમાં તમારે ફક્ત પત્રની શરૂઆત થાય ત્યારે વચ્ચે મોટા અક્ષરે પેઢીનું નામ લખવાનું હોય, અને ત્યારબાદ નાના અક્ષરે એની સરનામું હોય. જો આ ઉદાહરણ તરીકે પહેલું તમને આપ્યું છે, બેટર હોમ એપ્લાયન્સ, ત્યારબાદ એનું સરનામું આપ્યું છે 10 ચેમ્બર્સ, ST બસ સ્ટેન્ડની પાછળ, બારડોલીનો પિનકોડ 39-46-01, અને જિલ્લો સુરત. તો આ રીતે તમારે સરનામું દર્શાવવાનું રહેશે. જો સાઈડમાં ફોન નંબર અને ફેક્સ નંબર બંને ગોઠવી દીધા છે, અને ઈમેલ એડ્રેસ. તો આ રીતે શીર્ષક લખાય છે. બીજું તમને આપ્યું છે, જુઓ એ જ વસ્તુ કઈ રીતે લખાય છે તેની વાત, કે વચ્ચે જે છે એ પેઢીનું નામ લખ્યું છે, અને સાઈડમાં ડાબી બાજુએ અને જમણી બાજુ અમુક વસ્તુ લખી નાખી છે. તો એ રીતે પણ તમે સરનામું લખી શકો છો. તો આજે પહેલો ભાગ તો એ કયો છે, શીર્ષક. જે બીજો પાઠ છે તે છે પત્રની તારીખ. પત્રની તારીખ પણ કેવો છે, કાયમી ભાગ છે.
तारीख तमारे व्यवस्थित लखवी पड़े। कई जगह लखाई है आपने ख्याल से, पण कया फॉर्मेट में लखाई है ई वस्तु आपणे जोवानी छे। वाणिज्य पत्र व्यवहार माळखानो बीजो अगत्यनो भाग ए पत्रनी तारीख छे। पत्र व्यवहार नी जे ते खुली ब्लॉक के मॉडिफाइड ब्लॉक शैली अनुसार तारीख नी जग्या नक्की थई छे। એટલે કે તમે કઈ સ્ટાઇલમાં પત્ર લખો છો તેના આધારે તારીખની જગ્યા નક્કી થતી હોય છે। પત્રમાં લખાતી તારીખ પત્રના પુરાવાનો આધારભૂત ગણવામાં મદદરૂપ થાય છે। એટલે કે જો પત્રમાં તારીખ લખી હોય તો પત્ર કેવો ગણાય? આધારભૂત ગણાય, કે કઈ તારીખે લખેલો છે એક આધાર તરીકે તમે લઈ શકો છો। ભવિષ્યમાં પત્ર વિશે ચોક્કસ પ્રકારનો સંદર્ભ પૂરો પાડે છે। એટલે કે જો ભવિષ્યમાં જરૂર પડી હોય તો ચોક્કસ પ્રકારનો સંદર્ભ પૂરો પાડે છે। દિવસ, મહિનો અને વર્ષનો ઉલ્લેખ કરતી વખતે કરતી તારીખ બે પ્રકારે લખી શકાય। એટલે કે દિવસ, મહિનો અને વર્ષ આ કઈ રીતે લખાય છે એનું તમને ઉદાહરણ આપ્યું છે। જુઓ કે બે પદ્ધતિ એવી છે, બે પ્રકારે તમે તારીખ લખી શકો। પહેલી પદ્ધતિ કઈ છે? તો કે અમેરિકન પદ્ધતિ, કે જેમાં આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં કાર્ડિનલ નંબર્સમાં લખવામાં આવે છે। અહીં પહેલાં મહિનાના નામનો ઉલ્લેખ થાય છે, ત્યારબાદ તારીખ, ત્યારબાદ અલ્પવિરામ અને વર્ષનો ઉલ્લેખ થાય છે। એટલે કે અમેરિકન પદ્ધતિ મુજબ કઈ રીતે લખાય છે? તો કે ઇંગ્લિશમાં આંકડા લખાય છે, અને બીજું પહેલાં શું લખાય છે? તો કે સૌથી પહેલાં મહિનાનું નામ લખાય છે। આપણે કઈ રીતે તારીખ લખતા હોય છે મોટાભાગે? તો કે તારીખ લખતા હોય, પછી મંથનું નામ। તો અમેરિકન પદ્ધતિ મુજબ જો જાન્યુઆરી પછી 10 લખ્યા છે, એટલે કે મહિનાનું નામ પહેલાં લખાય, ત્યારબાદ તારીખ અને છેલ્લે અલ્પવિરામ કરીને વર્ષનું નામ। તો આ પદ્ધતિ છે એ કઈ છે? અમેરિકન પદ્ધતિ છે। બીજી પદ્ધતિ કઈ આપી છે તમને? બ્રિટિશ પદ્ધતિ। આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં ઓર્ડિનલ નંબરમાં લખાય છે। આ પદ્ધતિમાં પહેલાં તારીખ લખાય છે, એટલે કે આ બીજી જે છે એ બ્રિટિશ પદ્ધતિ છે, કે જેમાં સૌથી પહેલાં શું લખાય છે? તારીખ લખાય છે। એ તારીખને જે રીતે બોલવામાં આવે તે પ્રમાણે તેની પાછળ લી, જી, મી અંગ્રેજીમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ વગેરેનો ઉલ્લેખ થાય છે। એટલે કે આ પદ્ધતિમાં જે તારીખ લખો એની પાછળ જે શબ્દ લાગુ પડે હોય તે શબ્દ પણ લખાય છે, જેમ કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, અને ઇંગ્લિશમાં લખતા હોય તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવી રીતે। જો ઉદાહરણ તમને આપ્યું છે કે 10, તો માથે TS લખ્યું છે, એનો મતલબ હું 10th, પછી ગુજરાતીમાં જવું 10મી, તો આ રીતે પાછળ શબ્દ પણ લખાય છે। ત્યારબાદ મહિનો, અલ્પવિરામ અને વર્ષનો ઉલ્લેખ થાય છે। એટલે કે પહેલાં તારીખ લખાય છે, ત્યારબાદ મહિનો લખાય છે, અને છેલ્લે વર્ષ લખાય છે। તો આ જે પદ્ધતિ છે એ કઈ છે? બ્રિટિશ પદ્ધતિ છે। તો પહેલી અમેરિકન, જેમાં મહિનાનું નામ પહેલાં લખાય છે, બીજી છે બ્રિટિશ પદ્ધતિ। તો પત્રને પત્ર લખીએ ત્યારે તારીખ કઈ રીતે લખાય છે તેની વાત છે। બીજું, એક બાબત ખાસ યાદ રાખવી કે મહિનાનું નામ આખું લખવું જોઈએ, જાન્યુઆરી માટે જાન્યુ કે ફેબ્રુઆરી માટે ફેબ્રુઆરી એવું લખવું જોઈએ નહીં, કે જ્યારે તમે આ પ્રમાણે તારીખ લખો ત્યારે તમારે મહિનાનું નામ કેવું લખવાનું છે? તો કે પૂરેપૂરું, ખાલી જાન્યુ ફેબ્રુ એવું લખવાનું છે નહીં। એ જ પ્રમાણે વર્ષની માહિતી સંપૂર્ણ ચાર આંકડામાં આપવી ઠીક કહેવાય, જેમ કે 2016ને બદલે માત્ર 16 લખવું યોગ્ય નથી, કે જ્યારે તમે તારીખ લખો ત્યારે વર્ષ પણ કેવું લખવાનું છે? તો કે પૂરેપૂરું, અધૂરું નહીં, કે 2016 છે તો ખાલી 16 લખી નાખો, 20 લખી નાખો એવું નહીં, આખી આખી માહિતી પૂરી આપવાની। અને તેવી જ રીતે 22/1/2006 અથવા 22/1/2016 જુઓ તમને જે રીતે દર્શાવ્યું છે તો આ રીતે નથી લખવાનું। મંથનું નામ પણ કેવું લખવાનું છે? પૂરેપૂરું લખવું જોઈએ। વાણિજ્ય પત્ર માટે આ અયોગ્ય છે। તો આ હતી તારીખની વાત। બીજો ભાગ છે કયો છે? તારીખ, ખૂબ અગત્યનો પાઠ, કે તારીખ તમારે કઈ રીતે લખાય છે ખૂબ મહત્ત્વનું છે। બે પદ્ધતિ છે, પહેલી અમેરિકન અને બીજી છે બ્રિટિશ પદ્ધતિ। અમેરિકનમાં કઈ રીતે લખાય છે? તો કે મંથનું નામ પહેલાં લખાય છે, જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં કઈ રીતે લખાય છે? તો કે તેમાં પહેલાં તારીખ લખાય છે, પછી મંથ, અને છેલ્લે વર્ષ। આપણે જે પત્ર બધા લખીએ છીએ તે મોટાભાગે કઈ પદ્ધતિમાં લખીએ છીએ? તો કે તેમાં આપણે બ્રિટિશ પદ્ધતિ મુજબ જ લખીએ છીએ। ત્યારબાદનો જે પોઈન્ટ છે તે છે આંતરિક સરનામું, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું।